મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદીસિંહ, વાત કરું છું 6/10/2020 અને ખાસ કરીને મંગળવારના દિવસે આપની આજ વિશે વાત કરીએ. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની વિવાદિત કાર્યોમાં આજના દિવસે વધારે પણ તણાવ આવશે. વિદેશ યાત્રા લાભ સારો પ્રાપ્ત થશે. વેપારમાં યાત્રાઓમાં લાભ સારો જોવા મળે છે. નાણાકીય કાર્યોમાં સંશોધનનો યોગ બને છે. વાત કરીશું આજના દિવસે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ દૈનિક વેપાર, કૌટુંબિક, માંગલિક કાર્યો, ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ બની રહે છે. આધ્યાત્મિકતા સંબંધિત ચિંતનનો યોગ બની રહેશે. દિશાઓમાં વધુ આગળ વધવું જરૂરી છે. વાત કરીશું મિથુન રાશિની. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વધુ પ્રયત્ન કરવો પડશે. કાર્યમાં સમયને મહત્ત્વ વધુ આપવું પડશે. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ યોગ માર્ગદર્શન મળશે. વિજ્ઞાન, શિક્ષા, સંશોધન વગેરે જોવા મળશે. વાત કરીશું સિંહ રાશિની. આમોદ અને પ્રમોદ તેમજ અનુકૂળ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યમાં સમય પ્રસાર થશે. આજના દિવસે વાત કરીશું આગળની રાશિ કહેતા અહીંયા કન્યા રાશિની. કાયદાની બાબતમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા રહેશે, જેનાથી આજના દિવસે કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે એમ છે. વાયુની તકલીફો થઈ શકે એમ છે. સંબંધીઓથી મતભેદ થવાની ચોક્કસ સંભાવના છે. વાત કરીશું તુલા રાશિની. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આયોજનોમાં ભાગીદારી કરવી. આજના દિવસે સામાજિક આયોજનમાં ભાગીદારી ચોક્કસ રાખો. શક્ય હોય તો નોકરીમાં જવાબદારીને અનુરૂપ કાર્ય કરવું. મનોરંજનનો અવસર મળે કાર્યયોજના પણ સારી અમલ કરી શકો છો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર કરી શકશો. વાત કરીશું આજના દિવસે અહીંયા ધનરાશિની. ધનરાશિના જાતકોએ આર્થિક ઉન્નતિ આજના દિવસે સારી જોવા મળે છે. નોકરીમાં સ્થળાંતરના યોગ બને છે. મુશ્કેલીઓ દૂર થશે. લાભદાયક સમાચાર મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વાત કરીશું મકર રાશિની. કર્મક્ષેત્ર ભાગ્યવર્ધક પરિવર્તનના યોગ બનાવે છે. ભાગ્યવર્ધક યાત્રાઓ સંબંધિત ધર્મ, આધ્યાત્મિકતા સંબંધિત ગુઢ શોધ યોગનો પ્રયોગ, યાત્રાઓ વગેરેનો પ્રયોગ બની રહે છે. વાત કરીશું કુંભ રાશિની. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા ઉપર આવેશ આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય સુખમાં કમી આવે. નવા સંબંધો બની શકે એમ છે. બીજા ઉપર વિશ્વાસ ના રાખશો. વાત કરીશું મીન રાશિની. આવક ખર્ચમાં સંતુલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર રહે. કાર્ય સંબંધી ઉપર પૂર્ણ કાર્ય કરવાનો પ્રયત્ન કરો. પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં વધુ આનંદ જણાશે. મિત્રો, જેડેસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. જય ગણેશ.